વાપીની મેડ કોન્સેપ્ટ્રા લેબ કંપનીનો વેસ્ટ ટ્રકમાં ભરી કરવડ ખાતે ખુલ્લા પ્લોટમાં ખાલી કરવા જતા બે ઇસમો ઝડપાયા. કંપનીના માલિકે સોલિડ વેસ્ટ ખાલી કરવા રૂપિયા 10,000 આપ્યા હોવાનું જણાતા પોલીસે પ્લોટ માલિક સામે પણ તપાસ હાથ ધરી. વાપીની મેડ કોન્સેપ્ટ્રા લેબનો વેસ્ટ ખાલી કરવા લઈ જતા બે ઇસમો એલસીબીના હાથે ઝડપાયા હતા. મળતી માહિતી અનુસાર એલસીબીની ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે જીઆઈડીસીની કંપનીમાંથી ગેરકાયદેસર રીતે હેઝાર્ડ વેસ્ટનો કચરો ભરીને ટ્રક નંબર GJ15AV4119માં કરવડ નહેર નજીક ખુલ્લા પ્લોટમાં ખાલી કરવા નીકળ્યા હતા. પોલીસે તપાસ કરતા કરવડ નહેર પાસે બાતમીવાળી ટ્રક અને બે ઇસમો નજરે પડ્યા હતા. બંનેને કોર્ડન કરી નામથામ પૂછતા ચાલકે પોતાનું નામ અજુ રહેમાન ખાન અને ક્લીનર નૂર આલમ મુસ્તાક ખાન બંને રહેવાસી વાપી ડુંગરી ફળિયાનો હોવાનું જણાવ્યું હતું. ટ્રકમાં પ્લાસ્ટિક વેસ્ટનો કચરાના થેલાઓ તથા ગોણીમાં થીજી ગયેલ કાદવજીઓ કેમિકલનો ગટ સોલિડ કચરો જોવા મળ્યા હતા. બિલ કે આધાર પુરાવા વગરનો કેમિકલની કિંમત ₹47,900 અને ટ્રકની કિંમત ₹5,00,000 અને ફોન મળી કુલ ₹5,52,900 મુદ્દામાલ કબજે લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે વાપી જીઆઈડીસી ફોર્ડ ફેઝમાં આવેલ મેડ કોન્સેપ્ટ્રા લેબોરેટરી નામની કંપનીના માલિક અવિનાશ ઉર્ફે વિક્કી ભરત જૈન રહેવાસી મુંબઈએ પકડાયેલા બંને આરોપીને બિલ કાગળો કે મેનિફેસ્ટો વગર સોલિડ વેસ્ટ ભરી આપી આ માલ ખાલી કરવાના 10,000 ચૂકવ્યા હતા અને કરવડ ખાતે બિસ્મિલ્લા ઉર્ફે ઘનીભાઈના પ્લોટમાં ખાલી કરવા જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.